હલો કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને શું ચાલી રહ્યું છે વરસાદ પાણી સારા હશે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી એમાં એક મુલાકાત પાઠ ભણી રહ્યા છીએ દક્ષિલા વિદ્યાલય હળવદ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે જ્યારે અગાઉ આપણે આ પાઠ ભણતા હતા ત્યારે ગાંધીનગર વિશે વાત કરી હતી એમાં વિઠ્ઠલભાઈ ભવન વિધાનસભાની વાત કરી હતી વિધાનસભાની વ્યવસ્થાની વાત કરી હતી ત્યાંની બેઠક વ્યવસ્થા ચાલુ હતી આ બધી જ વસ્તુ આપણે અગાઉના પિરિયડમાં જોઈતી આજે આપણે જોવાનું છે કે અક્ષય કંઈક બોલવા લાગ્યો એ જોઈને ત્યાંના સુરક્ષા સુરક્ષાકર્મીને સંકેતથી શાંત કર્યો અક્ષય કંઈક બોલવા લાગ્યો પણ જે પરિસર જે ચાલતું હતું જે સભા ચાલતી હતી એમાં ખલેલ પડે કોઈનું ધ્યાન ખેંચાય એટલા માટે સુરક્ષા કર્મચારી જે છે એને મોઢા પર આંગળી રાખી અને સંકેતથી એને શાંત કર્યો સુરક્ષા કર્મી એટલે ત્યાં રક્ષા કરવાવાળા વ્યક્તિ અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું અમે અંદર પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા હતી જે મુલાકાતીઓ છે એના માટે ગેલેરીમાં ફરતી આમ બેઠક વ્યવસ્થા હતી ત્યાં બધા જ મુલાકાતીઓ બેસી શકે જેમાં બેસીને અમે ગૃહની કાર્યવાહી સંપૂર્ણ રીતે જોઈ શકતા હતા અને વિદ્યાર્થી કહે છે કે તેમાં બેસીને અમે ગૃહની કાર્યવાહી સારી રીતે જોઈ શકતા હતા અમારી જેમ બીજા બાળકો પણ વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા આપણે કે કે છે ને કે ભાઈ આપણે પ્રવાસે ગયા હોય તો બીજી સ્કૂલવાળા હોય આપણે ગયા હોય તો મહર્ષિ સ્કૂલવાળા હોય વિવેકાનંદવાળા હોય બરાબર સરકારી સ્કૂલવાળા હોય શિશુ મંદિર કોઈ પણ છોકરાઓ બીજી સ્કૂલવાળા પણ ત્યાં હોય તો અહીંયા પણ બીજી સ્કૂલના બાળકો પણ ત્યાં વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા વિધાનસભાના માનનીય અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરતા હતા અને વિધાનસભાના માનનીય અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો જે છે પોતાના મત વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરતા હતા જે પણ મિત્રો તમે પણ યાદ કરજો આપણા આપણા મત વિસ્તારના ધારાસભ્ય કોણ છે બધા યાદ કરજો પોતપોતાના મત વિસ્તારના ધારાસભ્ય કોણ છે બરાબર સ્કૂલ ચાલુ થશે તમે સ્કૂલમાં આવશો ને એટલે બધાને નામ પૂછીશ કે આ તમારા ધારાસભ્ય કોણ છે તમારા મત વિસ્તારમાં કોણ છે જે તે વિભાગના માનનીય મંત્રીઓ માનનીય અધ્યક્ષો સંબોધીને જવાબ આપતા હતા સભા સમક્ષ કેવા પ્રશ્નો રજૂ કરતા હોય કોઈ કહેતા હોય કે અમારા ગામમાં લાઇટની વ્યવસ્થા બરાબર નથી કોઈ કહેતા કે અમારા ગામમાં પીવાના પાણીની તકલીફ છે કોઈ કહેતા હોય કે અમારા ગામની અંદર જમીનના પ્રશ્નો છે કોઈ કહે કે અમારા ગામની અંદર શિક્ષણની વ્યવસ્થા બરાબર નથી કોઈક એક અમારા ગામની અંદર આરોગ્યની વ્યવસ્થા બરાબર નથી તો આ બધા જ પ્રશ્નો પોતપોતાની રીતે રજૂ કરતા હોય છે અને ચૂંટાયા પછી ધારાસભ્યો આ પોતપોતાના મત વિસ્તારનું કામ કરતા જ હોય છે કે જે પોતાના વિસ્તાર ફરી વખત પાંચ વર્ષ પૂરા થાય તો ફરી વખત એમને આવવાનો મોકો મળી શકે કારણ કે એટલા માટે સારા જ કામ બધાએ પોતપોતાના ગામના પોતાના તાલુકાના સારા જ કામ કરે છે જે તે વિભાગના માનનીય મંત્રીઓ માનનીય અધ્યક્ષશ્રીઓ સંબોધીને જવાબ આપતા હતા ગૃહમાં બેઠક વ્યવસ્થા અને સંચાલન જોઈને અમે અત્યંત પ્રભાવિત થયા અને જે માનનીય અધ્યક્ષશ્રી હતા એકબીજા મંત્રીઓને સંબોધી સંબોધીને જવાબ આપતા હતા તેમના પ્રશ્નો હલ કરવા માટે એને સારું આશ્વાસન આપતા હતા ગૃહના બેઠક વ્યવસ્થા અને સંચાલન જોઈને અમે ખૂબ જ પ્રભાવિત થયા વિધાનસભાની કાર્યવાહી નિહાળીને અમે બહાર નીકળ્યા એ પછી શિક્ષકશ્રીએ વિવિધ મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયોથી અમને પરિચિત કર્યા ત્યારે વિધાનસભાની કાર્યવાહી નિહાળી અને બહાર નીકળ્યા એ પછી શિક્ષકશ્રીએ વિવિધ સચિવ સચિવશ્રીઓના કાર્યાલયોથી અમને પરિચિત કર્યા આ કાર્યાલયો વિવિધ બ્લોકમાં વહેંચાયેલા હતા જુદા જુદા મંત્રી કે ભાઈ પાણી પુરવઠા મંત્રી હોય નાણાં મંત્રી હોય બરાબર એવા જુદા જુદા મંત્રીઓ જે છે એના કાર્યાલયોથી પરિચિત કર્યા અને કહ્યું કે બ્લોકમાં વહેંચાયેલા હતા કે બ્લોક નંબર એક બ્લોક નંબર બે બ્લોક નંબર ચાર એવી રીતે જુદા જુદા બ્લોકમાં વહેંચાયેલા હતા જેમાં જે તે વિભાગના મંત્રીશ્રીઓ સચિવશ્રીઓ રાજ્યના વહીવટ અને વ્યવ વ્યવસ્થા સુચારુ રીતે સાંભળે છે સંભાળે છે અને પોતપોતાના બ્લોકમાં પોતપોતાના ઓફિસની અંદર આ મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ જે છે એ આખા રાજ્યનો વહીવટ સારી રીતે કેમ ચાલે રાજ્ય આપણું વ્યવસ્થિત કેમ ચાલે એની પોતાની રીતે સારી રીતે વહીવટ સંભાળી રહ્યા છે આપણા રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતથી અમારી પ્રસન્નતાનો કોઈ પાર નહોતો કારણ કે આપણા જ રાજ્યની વિધાનસભા ગૃહ આ બાળકોએ જોઈ હતી એટલે કે છે કે અમારી પ્રસન્નતાનો કોઈ પાર જ નહોતો કે આટલી સરસ વિધાનસભા ગૃહની મુલાકાત જે છે એ અમને ખૂબ જ ગમ્યું શિક્ષકશ્રી અમને અલ્પહાર માટે કેન્ટીનમાં લઈ ગયા એની તો આપણે રાહ જોતા હોય હે આપણે પ્રવાસે ગયા હોય ક્યાંક બહાર ગયા હોય તો આપણે લોજમાં કે કેન્ટીનમાં જમવા જવાનો નાસ્તો કરવા જવાનો આપણને ખૂબ ગમતું હોય છે અલ્પહાર એટલે નાસ્તો તો શિક્ષકશ્રી અમને જે છે એ નાસ્તો કરવા માટે કેન્ટીનમાં લઈ ગયા તેથી અમારો આનંદ બેવડાયો કારણ કે પોતે એક તો આનંદમાં હતા જ અને એમાં નાસ્તો માટે લઈ ગયા એ પ્રવાસમાં ગયા ત્યારે આનંદ આનંદ જ હોય એ મા બાપે આપણને સારી રીતે પૈસા આપ્યા હોય મોકલ્યા હોય હે શિક્ષકે પણ સરસ મજાનું તમારી સાથે વર્તન કર્યું હોય ક્યારેક કોઈ વિદ્યાર્થીને કંઈક કેવું પણ પડ્યું હોય પણ આનંદ જે છે એ આનંદ તો પ્રવાસનો ઓરજ હોય ત્યાંથી અમે બસમાં બેસી આ યાદગાર મુલાકાતે વાગોળતા વાગડતા ઘેર પાછા ફર્યા અને વિદ્યાર્થીઓ કહે છે કે ત્યારથી અમે આ યાદગાર જે મુલાકાત છે એને વાગોળતા વાગોળતા ત્યાંથી અમે પાછા ફર્યા જો મિત્રો આપણે પણ ક્યાંક પ્રવાસમાં જઈએ આપણા સ્કૂલમાં હમણાં જ પ્રવાસ વચ્ચે થયો હતો બરાબર ગયા વેકેશનના પડવાના ટાઈમ ઉપર તો ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા હતા ને ખૂબ જ મજા આવી હતી ખૂબ જ આનંદ કર્યો હતો બધાએ આપણે પણ નેક્સ્ટ ટાઈમ હવે પણ જ્યારે પણ તક્ષિલામાં પ્રવાસ ગોઠવાશે ત્યારે પણ આપણે બધા પ્રવાસમાં જઈશું અને પ્રવાસમાં ગયા પછી ત્યાંની મુલાકાત જે છે એ મુલાકાતની આપણે યાદગાર બનાવશું એક સંસ્કૃતમાં એક પાઠ આવે છે શિલાય પ્રવાસ શિલા નામની છોકરી પ્રવાસે જાય છે પોતાના શિક્ષક સાથે પછી શિક્ષકને જે શિક્ષક પાસે જે મોબાઈલ છે મોબાઈલમાંથી પોતાની માતા જે છે સવિતાબેન એને ફોન કરે છે અને ફોન કર્યા પછી એ આખા પ્રવાસનું વર્ણન એ ફોન પર કરે છે તો આવી રીતે આપણે પણ ક્યારેક કોઈ પણ જગ્યાએ પ્રવાસમાં જઈએ ત્યારે આપણને પણ એક આનંદ હોવો જોઈએ કઈ વાતનો કે પ્રવાસમાં આપણે જઈએ પ્રવાસમાં ગયા પછી આપણે ત્યાં એ સ્થળનું મહત્ત્વ શું છે એ સ્થળ શા માટે જાણીતું છે એ સ્થળનો ઇતિહાસ શું છે એ શા માટેનું છે શું છે એ બધું જ આપણે યાદગાર રાખવી એક નોંધ રાખવી જોઈએ જેથી ઘરે આવ્યા પછી આપણે કહી શકીએ મા બાપને મિત્રોને સગાવાલાને કે ભાઈ અમે ગયા હતા ત્યાં આવું હતું ત્યાં આમ હતું ત્યાં આ એનું મહત્ત્વ હતું આના લીધે આ વસ્તુ આ છે તો જેથી કરી અને આપણે જે છે એ આપણે પણ આપણા પ્રવાસને યાદગાર બનાવી શકીએ એક મુલાકાત એ સંકલિત પાઠ છે અને સંકલિત પાઠ હોવા છતાં મને તો આ પાઠ ભણાવ્યા પછી જાણે આપણે જ ગાંધીનગરમાં ગયા હોય ને એવું લાગે છે આપણે જ જાણે ગાંધીનગરમાં ગયા હોય આપણે વિઠ્ઠલભાઈ ભવન જોયું હોય આપણે ત્યાંની મુલાકાતો સાંભળી હોય અને આપણે જ ગાંધીનગરના આડા ઉભા રસ્તા જોયા હોય ગાંધીનગર જ આપણે હરિયાળું હરિયાળું નગર આપણી નજરો સામે વસી ગયું છે ગાંધીનગરમાં અક્ષરધામ પણ જોવા જેવું છે હમણાં મહાત્મા મંદિર બન્યું છે ત્યાં પણ જોવા જેવું છે તો ઘણી બધી જે બાબત જે છે એ આપણે ગાંધીનગરમાં જોવા જેવું છે તો મિત્રો આપણે આ પાઠ ભણ્યા પછી ગાંધીનગર વિશે આપણે માહિતગાર થઈ ગયા છીએ ગાંધીનગરને આપણે ઘરે બેઠા જ જાણે આખે આખો ગાંધીનગર નિહાળી લીધું હોય એવું લાગે છે ગાંધીનગરની અંદર શું વ્યવસ્થા છે કેવા કેવા ભવનો છે કેવા કેવી ઓફિસો છે આ બધી જ બાબતો આપણે અહીંયા ભણ્યા અને પ્રવાસે શિક્ષક સાથે ગયા તો કેવી આપણને મજા આવી હોય એ તમે પણ તમારા શિક્ષકો સાથે પ્રવાસમાં જતા હશો ત્યારે તમને પણ આવી જ મજા આવતી હશે એવી હું આશા રાખું છું અને આપણે આ એક મુલાકાત જે પાઠ જે છે એ આપણે આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ફરી વખત આપણે આગળ જ્યારે પણ કંઈક નવું ભણવાનું થશે ત્યારે પાછા આપણે મળીશું જય હિન્દ